વાત કરીશું વડોદરાની વાઘોડિયાની જમીન પચાવી પાડવાના મામલે આ સમાચાર મળી રહ્યા છે. ગાયત્રીનગરની જમીન પચાવી પાડવાના મામલે મેટ્રોપોલિટન કોર્ટનું ડોલી પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કરાયું છે. કોર્ટે ત્રીજી વખત બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું. કોર્ટે બરોડા સીપીને વોરંટને લઈને આદેશ કર્યો છે. હાલ ડોલી પટેલ મકરપુરા પોલીસની કસ્ટડીમાં છે. આ સમગ્ર મામલાને લઈને વધુ સુનાવણી 16 માર્ચે હાથ ધરાશે. ઓનલાઈન પર અમારા સંવાદદાતા આશકા જાની. આશકા, જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, ડોલી પટેલ સામે બિનજામીન પાત્ર વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, શું છે મામલો? ચોક્કસથી, બરોડાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર કોઓપરેટિવ સોસાયટી સહિત અન્ય સોસાયટી 5 જેટલી સોસાયટીઓની જમીન, કરોડોની જમીન પચાવી પાડવાના મામલે છેલ્લા ઘણા સમયથી ડોલી પટેલ છે ભાગેડુ હતી અને સુપ્રીમ કોર્ટથી લઈને હાઈકોર્ટે તેને ધરપકડ કરવાના આદેશ કર્યા હતા. ગત 17 તારીખે તેની ધરપકડ થઈ છે, પરંતુ આજે મેટ્રો કોર્ટે તેની સામે ત્રીજી વખત બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે. કારણ કે અગાઉ 2 જામીનપાત્ર વોરંટ, નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કર્યા હતા ત્યારે ડોલી પટેલ હાજર નથી થઈ કોર્ટ સમક્ષ અને તેને બજાવવામાં આવ્યા ત્યારે તેના ઘરે પણ તે મળી નથી. આજે ત્રીજી વખત મેટ્રો કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે અને ખાસ કરીને કોર્ટે, મેટ્રો કોર્ટે બરોડાના પોલીસ કમિશનરને આદેશ કર્યો છે કે આ વોરંટ તેઓ રૂબરૂ મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈને બજાવે. અને જ્યારે પોલીસ અત્યારે હાલ ડોલી પટેલ તેમની કસ્ટડીમાં છે અને કસ્ટડીમાં જે તે મુક્ત થાય ત્યારે તરત ફરી તેની ધરપકડ કરી અને અમદાવાદ મેટ્રો કોર્ટમાં હાજર કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 16 માર્ચે હાથ ધરવામાં આવશે. જી જી આશકા, આભાર તમામ જાણકારી માટે. તો ડોલી પટેલ ને જે આ મામલો સામે આવી રહ્યો છે, ડોલી પટેલ મકરપુરા પોલીસની કસ્ટડીમાં છે. મેટ્રોપોલિટન કોર્ટે ડોલી પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે.